અહીં પાઠમાં હાથી વિશે માહિતી આપેલી છે હાથી દેવોનું ઉત્તમ સર્જન છે તેની સુંધ કેળ જેવી છે તેના પગ થાંભલા જેવા કાન સુપડા જેવા અને બે દાંત છે તેના પેટનો આકાર ગળા જેવો છે શરીર વિશાળ અને નાનકડું પૂછડું છે તે અત્યંત બળવાન છે પણ તે અંકુશથી ડરે છે તો વિદ્યાર્થી મિત્રો આવી માહિતી મેળવી ચૂકેલા છો તો આજે આપણે તેની પૂરીશું તો ચાલો પ્રશ્ન નંબર દિવ્યા શબ્દ ગુજરાતી આપો તો દિવ્યા શબ્દોનું ગુજરાતી શું થાય તો ઉત્તરમાં દિવ્યા એટલે દિવ્ય પ્રશ્ન નંબર બે કહ દિવ્યા દેવી સૃષ્ટિ અસ્તી એ વાનરઃ બી સિંહ સિ અસ્તિ ડી મયુ રહ તો જવાબમાં આવશે સિ અસ્તી પ્રશ્ન નંબર ત્રણ કદલી સદશી તો એનો એ પાદાહ બી શુંડાહ સિ દંતાહ ડી શરીરમ જવાબમાં આવશે બી શુંડાહ પ્રશ્ન નંબર ચાર આથીની સૂંઢ કેવી છે તેની સરખામણી કોના સાથે કરવામાં આવી છે તો એનો ઉત્તર છે હાથીની સૂંઢ કેળ સમાન છે જે તમે પાઠમાં શીખી ગયા છો પ્રશ્ન નંબર પાંચ ગજસ્ય સૂંડાકરી દિશી એ કેળ જેવી બી થાંભલા જેવી સી અજગર જેવી ડી સાપ જેવી તો હાથીની સૂંડ કોના જેવી છે એ કેળ જેવી પ્રશ્ન નંબર છ અસ્તિના પાદા સ્તંભા સમાના આથીના પગ સ્તંભ સમાન છે સ્તંભ એટલે સાંભળો તો સાચું કે ખોટું તો જવાબમાં આવશે સાચું પ્રશ્ન નંબર સાત ગજસ્ય પાદા કઈ દિશા આથીના પગ છે એ વડના થડ જેવા બી થાંભલા જેવા સી કેડ જેવા ડી પર્વત જેવા તો જવાબમાં આવશે બી થાંભલા જેવા પ્રશ્ન નંબર આઠ હાથીના રંગ અને પગ કેવા છે હાથીનો રંગ કેવો હોય અને આ પગ કેવા હોય તો ઉત્તર હાથીનો રંગ ભૂખરો અને પગ થાંભલા જેવા છે પ્રશ્ન નંબર નવ ગજસ્ય કર્ણો ક્રિ દિશો તો એનો ઉત્તર છે ગજસ્ય કર્ણો કણો એટલે કાન શુરપાકાર હાથીના કાન સુપડા જેવા છે પ્રશ્ન નંબર દસ ગજસ્ય કર્ણો કઈ દિશો એ પંખા જેવા બી લાંબા સી સુપડા જેવા ડી પહોળા તો જવાબમાં આવશે સી સુપડા જેવા પ્રશ્ન નંબર અગિયાર હસ્તીન કર્ણો દીર્ઘો સ્તહ સાચું કે ખોટું જવાબમાં આવશે ખોટું પ્રશ્ન નંબર બાર અસ્થિદંતો ક્રિ દિશો હાથીના દાંત કેવા છે તો ઉત્તર અસ્થિદંતો ધવલો દીર્ઘો ચ હાથીના દાંત લાંબા અને સફેદ છે પ્રશ્ન નંબર તેર હાથીના દાંત કેવા છે એ કેળ જેવા બી સફેદ અને લાંબા સી પર્વત જેવા ડી થાંભલા જેવા તો જવાબમાં આવશે બી સફેદ અને લાંબા પ્રશ્ન નંબર ચૌદ હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે તો તમે વિદ્યાર્થી મિત્રો હાથી તો જોયો જ હશે તે જશે હોય ત્યારે તે કયું અંગ હલાવતો હોય તો ઉત્તર હાથી ચાલતી વખતે કાન હલાવતો રહે છે પ્રશ્ન નંબર પંદર ભાંડાકારમ ખાલી જગ્યા એ શરીરમ બી નેત્રમ સી ઉદરમ ડી પુચ્છમ તો જવાબમાં આવશે સી ઉદરમ ઉદરમ એટલે પેટ પ્રશ્ન નંબર સોળ ગજસ્ય ઉદરમ ખાલી જગ્યા અસ્તિ એ પર્વતાકારમ બી ભાંડાકારમ સી શુર્પાકારમ ડી વિશાલમ તો જવાબમાં આવશે બી ભાંડાકારમ ભાંડાકારમ એટલે ગળા જેવું પ્રશ્ન નંબર સત્તર ગજસ્ય શરીરમ ક્રિદિશમતી હાથીનું શરીર કેવું છે તો તર ગજસ્ય શરીરમ ઉન્નતમ બહુત ચશ્ન નંબર અઢાર ગજસ્ય પુચ્છમ ખાલી જગ્યા જ અસ્તી એ કૃષ્ણ દીર્ઘમ બી દીર્ઘમ શી અશ્વમ ડી અલ્પતુછમ તો જવાબમાં આવશે અલ્પતુચ્છમ પ્રશ્ન નંબર ઓગણીસ

પર્વત પ્રશ્ન નંબર બાવીસ ગજસ્ય ગાત્ર એ ભાંડાકાર બી પર્વત દશે સી સુરપાકાર ડી સ્તંભ સમાન તો જવાબમાં આવશે બી પર્વતશ્ર દશે પ્રશ્ન નંબર ત્રેવીસ હાથીના કદાવર શરીરમાં તેની આંખો કેવી છે એ ચમકદાર બી સરસવ જેવી ઝીણી સી મોટી ડી આકર્ષક જવાબમાં આવશે બી સરશવ જેવી ઝીણી પ્રશ્ન નંબર ચોવીસ હાથીની આંખો સેના જેવી છે એ ઘડા જેવી બી કેડ જેવી સી સુપડા જેવી કે ડી સરસવ જેવી તો જવાબમાં આવશે ડી સરસવ જેવી પ્રશ્ન નંબર પચીસ નેત્રે વિશાલ સાચું કે ખોટું તો જવાબમાં આવશે ખોટું પ્રશ્ન નંબર એ વાઘ થી બી સિંહ થી શ્રી મહાવત થી કે ડી મહાવતના ના તો જવાબમાં આવશે મહાવતના અંકુશ પ્રશ્ન નંબર સત્યાવીસ અંકુશ માત્રા ભીતમ હસ્તીમાં અંકુશ એટલે શું તો તમારે અંકુશનો અર્થ શું થાય એ જણાવવાનો છે તો ઉત્તર અંકુશ એટલે મહાવત એટલે મહાવત એટલે જે હાથી ચલાવતો હોય તે માણસ મહાવતે હાથમાં રાખેલું સાધન જેનાથી હાથી નિયંત્રણમાં રહે છે નિયંત્રણ એટલે કે કાબુમાં તેને શું કહેવાય અંકુશ અ પ્રશ્ન નંબર અઠ્યાવીસ અતિ બલવાન હસ્તી કસ્માત ભીતમ ભવતી અતિ બળવાન હાથી સેનાથી ડરે છે તો ઉત્તર અતિ બલવાન હસ્તી અંકુશ માત્રાત ભમભવતી અતિ બળવાન હાથી અંકુશથી ડરે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ હાથીના વિવિધ ભાગો એટલે કે અંગોના નામ ચિત્રમાં જોઈને આપેલા બોક્સમાં સંસ્કૃતમાં લખો તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં હાથીનું ચિત્ર આપેલું છે અને અહીં બોક્સ આપેલા છે તો તમારે તેના અંગ જોઈને ત્યાં એનું નામ લખવાનું છે તો પેલું સૂંઢ અહીં તમને હાથીની સૂંઢ દેખાય છે તો સૂંઢને સંસ્કૃતમાં શું કહેવાય સુંડા હ તો બોક્સમાં લખજો શુંડા હ તે પછી અહીં તમને હાથીનો દાંત દેખાય છે તો હાથીના દાંતને સંસ્કૃતમાં શું કહેવાય દંતો તો કાંશમાં લખવાનું દંતો પછી અહીં તમને હાથીની આંખ દેખાય છે તો આંખને શું કહેશું સંસ્કૃતમાં તો આ બોક્સમાં લખવાનું નેત્રે તે પછી તમને અહીં હાથીનો કાન દેખાય છે તો હાથીના કાનને શું કહેશું સંસ્કૃતમાં કર્ણો તો કાંશમાં લખજો કર્ણો અહીં તમને હાથીનું પેટ દેખાય છે તો હાથીના પેટને શું કહેશું ઉદરમ તો આ બોક્સમાં લખવાનું ઉદરમ અહીં તમને હાથીની પૂંછ દેખાય છે તો આપણે પૂંછને શું કહેશું સંસ્કૃતમાં પૂછમ તો બોક્સમાં લખો પૂછમ અહીં તમને હાથીના પગ દેખાય છે તો પગને શું કહેશું સંસ્કૃતમાં પાદા હ તો કાંશમાં લખજો પાદા હ પ્રશ્ન નંબર ત્રીસ યોગ્ય જોડકા જોડો તો પેલું આવશે સી દશે તો અહીં બુક્સમાં લખવાનું સી પ્રશ્ન નંબર બે દંતો તો દાંતનો આકાર કેવો હોય તો અહીં આવશે દીર્ઘો તો કાઉસમાં લખવાનું ઈ પ્રશ્ન નંબર ત્રણ શુંડા તો શુંઢ કેવી હોય તો કદલી સદશી એટલે જેવી તો અહીં આવશે એ પ્રશ્ન નંબર પાંચ કર્ણો કાનકીના જેવા છે તો ડી શૂર્પાકારમ તો અહીં કાઉસમાં આવશે ડી પ્રશ્ન નંબર એકત્રીસ ચિત્રોની નીચે આપેલા ખાનામાં તેના સંસ્કૃત નામ લખો તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં ચાર ચિત્રો આપેલા છે તમારે નીચે અહીં બોક્સમાં એના સંસ્કૃતમાં નામ લખવાના છે તો પહેલું ચિત્ર આપેલું છે કેળનું તો કેળને શું કહેશું સંસ્કૃતમાં કદલી તો અહીં બોક્સમાં લખવાનું કદલી તે પછી તમને અહીં સુપડીનું ચિત્ર આપેલું છે તો સુપડીને શું કહેવાય શૂર્પ હ તો કૌંસમાં લખવાનું શૂર્પ આપેલો છે એટલે કે થાંભલો થાંભલાને શું કહેશું સ્તંભ હ તો કૌંસમાં લખજો સ્તંભ હ અહીં તમને ગળાનું ચિત્ર આપેલું છે તો ઘડાને શું કહેશું ભાંડ હ તો બોક્સમાં લખજો ભાંડ હ પ્રશ્ન નંબર બત્રીસ નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ આપો પેલું પાદ શું કહેવાય બીજું તો કહેશું ઘટ હ ત્રીજું દંતા હ તો દંતને શું કહેશું પ્રશ્ન નંબર ચાર અસતિ તો અસ્તિને શું કહેશું હ પ્રશ્ન નંબર પાંચ સર્પ તો સર્પને શું કહેવાય પનગહ અથવા તો ભુર્જગ પ્રશ્ન નંબર છ નેત્ર સંસ્કૃતમાં નયનમ પ્રશ્ન નંબર તેત્રીસ યોગ્ય જોડકા જોડો તો અહીં તમને જે શબ્દ આપેલો છે તેની સંધિ છૂટી કરવાની છે પેલું શૂર્પાકાર તો એની સંધિ છૂટી થશે શૂર્પ પ્લસ આ કરો તો જવાબમાં આવશે સી પ્રશ્ન નંબર બે ભાંડાકાર તો એની સંધિ છૂટી પડશે ભાંડ પ્લસ આકાર જવાબમાં આવશે એ પ્રશ્ન નંબર ત્રણ ઉન્નતિ બૃહ છ શરીરમ તો એની સંધિ છૂટી પડશે ઉન્નત બૃહત શરીરમ તો જવાબમાં આવશે ડી પ્રશ્ન નંબર ચાર કથમતી બલવાન તો બી કથમ પ્લસ અતિ બલવાન તો જવાબમાં આવશે બી પ્રશ્ન નંબર ચોત્રીસ નીચેના ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ આપો તમને ગુજરાતી શબ્દ આપેલા છે તમારે તેનું સંસ્કૃત લખવાનું છે તો પેલું બે દાંત તો બે દાંતને સંસ્કૃતમાં શું કહેવાય ધો બીજું નજુવું અથવા તો અલ્પ થોડું એવું હોય તેવું તો એને શું કહેવાય તુચ્છમ પ્રશ્ન નંબર અંકુશ અંકુશ તો એનું સંસ્કૃતમાં લખવાનું પ્રશ્ન નંબર ચાર આશ્ચર્યજનક એને સંસ્કૃતમાં કહેવાય વિચિત્ર મ પ્રશ્ન નંબર પાંચ સફેદ સફેદને સંસ્કૃતમાં કહેશું ધવ લ પ્રશ્ન નંબર

તો તમને શબ્દો આપેલા છે એમાંથી શબ્દો પસંદ કરી ખાલી જગ્યામાં જે જવાબ આવતો હોય એ તમારે મૂકવાનો રહેશે પહેલું હસ્તી ખાલી જગ્યા સ્તંભ સમાન આથી ના ખાલી જગ્યા સ્તંભ સમાન છે તો શું આવશે પાદા હ કે દંતો તો જવાબમાં આવશે પાદા હ પ્રશ્ન નંબર બે અલ્પમ તુચ્છમ ખાલી જગ્યા

કે દંતો તો જવાબમાં આવશે કર્ણો પ્રશ્ન નંબર પાંચ હસ્તી દિવ્યા ખાલી જગ્યા સૃષ્ટિ દેવી કે દેવી તો જવાબમાં આવશે દેવી પ્રશ્ન નંબર છત્રીસ નીચેની પંક્તિઓનું ગુજરાતીમાં ભાષાંતર કરો જે તમે પાઠમાં શીખી ગયા છો પેલું હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ હક

હાથીની કાંસપુરો સુંડકેડ જેવી અલ્પવિરામ પગ થાંભલા જેવા અલ્પવિરામ કાન સુપડા જેવા આ કારણા કાંસમાં અને કાંસપુરો સફેદ લાંબા બે દાંત છે તો કોને છે હાથીને છેવું પ્રશ્ન નંબર ત્રણ ઉદરમ ભાંડાકારમ ઉન્નત બ્રુહી શરીરમ અલ્પ પુચ્છમ અહો અહો વિચિત્રમ ઉત્તર કાઉંશ માથીનો પૂરો પેટ ઘડાના આકારનો અલ્પવિરામ શરીર ઊંચું અને વિશાળ છે કાઉંશ માથીનો કાઉંશ પૂરો પૂછડું નાનકડું અને તો જ કાઉંશમાં છે કાઉંશ પૂરો અરે અરે અલ્પવિરામ કેવું અદ્ભુત ઉદગાર પ્રશ્ન નંબર ચાર પર્વત શ્રદ્ધ ગાત્રે સસર્પ શનિભ નેત્રે કથમ અતિ બલવાન એશ અંકુશ માત્રાદર આથીના કાઉસ પૂરો પર્વત સમાન બે લમણા અલ્પવિરામ સરસવ જેવી બે આંખો કાઉસમાં છે કાંસપુરો અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી ડરે છે ઉદ્ગાર ચિહ્ન પ્રશ્ન નંબર સાડત્રીસ નીચેની પંક્તિઓ પૂર્ણ કરો તમને વિદ્યાર્થી મિત્રો પહેલો ને છેલ્લો શબ્દ આપેલો છે વચ્ચેની શબ્દ પૂર્તિ તમારે કરવાની છે પેલું હસ્તી હસ્તી ખાલી જગ્યાથી દંતો તેને ઉત્તરમાં લખજો હસ્તી 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 દેવ્યા દેવી સૃષ્ટિ અલ્પવિરામ કદલી શ્રદીશો શૃંડા સ્તંભમાના ધો પાદાહ શુપાકાર ધવલો દીર્ઘદંતો પૂર્ણ વિરામ પ્રશ્ન નંબર બે ઉદરમ ખાલી જગ્યાથી વિચિત્રમ તેનો ઉત્તર ઉદરમ ભાંડાકારમ ઉન્નત ઉતબ્રૂહિ શરીરમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ ત્રીજું પર્વત દશે ખાલી જગ્યાથી ભીતમ ઉત્તર પર્વત ગાત્રે નેત્રે બલવાને અંકુશ માત્રાદ સરસ અહીં વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ પૂરું થાય છે તમને વિડીયામાં ખૂબ મજા આવી હશે વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આ પછીના પ્રકરણનો વિડીયો આપણે આગળના લેક્ચરમાં જોઈશું